નમસ્કાર, હું છું ધ્રુવ, સીએન ઓફ 50માં વાત કરીએ તો ડિસેમ્બરમાં લેવાલી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી સીએસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો સીએસ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલનું પરિણામ જાહેર. અમદાવાદની ધોની પ્રજાપતિએ ઓલ ઇન્ડિયામાં 5મો રેન્ક મેળવ્યો. ખેડા નગરપાલિકા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ડાંગની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક તરીકે જાણીતા ઐતિહાસિક ડાંગ દરબારની રાજ્યના મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. નસવાડી તાલુકાના વડિયા જેમલગઢની મહિલાઓ અને ગ્રામજનોએ નસવાડી પોલીસની સાથે રાખી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો. પોલીસે દારૂનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. સુરત માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે ઈ માર્કેટિંગ કૃષિ શિબિરનું આયોજન કરાયું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું. સોનગઢ નગરપાલિકાની 2018ની ચૂંટણી બાદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નવા સુકાની સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે વૈશાલીબેન ચૌધરી અને ઉપપ્રમુખનો કડશચિંતનભાઈ દેસાઈના શિરે ઢોળાયો. સુરતમાં નાઇટ મેરેથોનનું કરાયું આયોજન, જેમાં પીએમ મોદીએ નાઇટ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવી આ મેરેથોનને લઈને સમગ્ર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એક્ટ્રેસ શ્રીદેવીનું હૃદયરોગના હુમલા બાદ દુબઈમાં નિધન થયું. મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ દેહની બોની કપૂરની ઓફિસે લઈ જવામાં આવશે. કેન્દ્રના માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકારની યોજનાઓ તથા પ્રયાસોને લીધે સ્વચ્છ ગંગા વહેલા જોવા મળશે. 2019 સુધીમાં 80-90% સુધી ગંગાની સાફ સુવી થઈ જશે. પૂર્વોત્તર રાજ્યોમાં સ્કોટલેન્ડના નામથી મસૂર મેઘાલયમાં નવી સરકાર રચવા માટે 27 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તો કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા માટે પડકાર ઉઠાવવાનો, જ્યારે ભાજપ પૂરા જોરશોરથી રાજ્યમાં તેની સરકાર બનાવવા સક્રિય. કચ્છના માંડવી તાલુકાના મોટાવાડિયાના 19 વર્ષીય દેવાંગ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે તેની હત્યા નાણાંની લેતી દેતીમાં નહીં, પરંતુ આરોપીઓની પત્ની સાથે આડા સંબંધને કારણે કરવામાં આવી. મેન્ટલ રોડ પ્રોગ્રામ અંતર્ગત ઘણીવાર વિદેશમાં વસતા લોકોને પોતાની માતૃભૂમિ પ્રત્યે સજાગ રહેવાનું જણાવ્યું છે, જે બાબતને પીએમ મોદીએ પણ સમર્થન આપ્યું છે. ધગમ રખિયાલ હાઈવે બબલપુરા પાટિયા પાસે એસટી બસના જબાડામાં બાઇક આવી જતા 2ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 1ની હાલત અતિ ગંભીર છે. સોમનાથમાં રાષ્ટ્રીય કક્ષાની રીશ્મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 28 સાહસિક તરવૈયાઓએ અરબી સમુદ્રને ખેડવાનું સાહસ ખેડ્યું. છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને માત આપી બસપાએ સત્તા હાંસલ કરી. 28માંથી 9 બેઠકો સાથે પ્રથમ વખત બસપાએ સૌથી વધુ 9 બેઠકો મેળવી. મુંબઈમાં શ્રીદેવીના નિધન પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં શ્રીદેવી ફ્લાઇંગ કિસ આપી રહ્યા છે. 36 સેકન્ડના વિડીયોમાં તેમની સાથે બોની કપૂર સહિત તેમના સ્વજનો પણ નજરે પડી રહ્યા છે. નવાગઢ નગરપાલિકાએ 44 સીટો માટેની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં 29 ભાજપ અને 3 કોંગ્રેસ અને 12 અપક્ષ ચૂંટાયા અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ. ગંગા એનએસએસ દ્વારા વ્યસન મુક્તિનો નવતર પ્રયોગ કરી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. વિદ્યાર્થીઓએ ગુટકા દારૂની નિનામી બનાવી નગરમાં ફેરવી અંતિમ સંસ્કાર પણ કર્યા. ફાગણ સુદ 14 એટલે કે હોલિકા દહન, જેને લઈને સૌ કોઈ હોળીના પર્વ તરીકે ઉજવે છે. હોળીની ઉજવણીમાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણામાં સર્વજ્ઞાતિના ઓલિયા તરીકે ગુજરાતમાં પૂજાતા સંત સદારામ બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢના માંગરોળમાં દલિત યુવાન દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી ન કરવા એટ્રોસિટીની ધમકી આપી હતી, તેમજ માંગરોળ પીએસઆઈને બ્રહ્મ સમાજે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અરુણા બી રેડ્ડીએ જિમ્નેસ્ટિક વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સાવલીના કેજે કેમ્પમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની આગવી છટા દર્શાવી હતી. ગુજરાત પોલીસ સાથે સંધા કુકડી રમતા કુખ્યાત બુટલેગર સચિનને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો, જેની પાસેથી લાખોની મત્તાનો મુદ્દામાલ પણ ઝડપવામાં આવ્યો છે. બોલિવૂડમાં સફળતાના આંબી ચૂકેલી અભિનેત્રી શ્રીદેવીના નિધનથી દેશભરમાં આંચકો લાગ્યો છે. તો બોલિવૂડ અભિનેતા, રાજકારણીઓ, ક્રિકેટર્સ અને અન્ય ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓએ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે. કાર્યક્રમમાં પીએમ મોદી 8 માર્ચે આવી રહેલા મહિલા દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે નારીનો સમગ્ર વિકાસ અને એનું સશક્તિકરણ જ ન્યૂ ઇન્ડિયા છે.
એક્ટ્રેસ શ્રીદેવીના નિધન વિશે કરવામાં આવેલી એક ટ્વીટના કારણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીની ખૂબ બદનામી થઈ છે. કોંગ્રેસની આ ટ્વીટ બાદ ખૂબ ટ્રોલ થયું અને અંતે તેમણે ટ્વીટ ડિલીટ પણ કરવી પડી. અમદાવાદના રામોલ વિસ્તારમાં પઠાણના બંગલા પાસે લગ્ન પ્રસંગમાં આવેલા મોહસિન ખાન પઠાણ અને અન્ય એક વ્યક્તિ દ્વારા પોતાની મજા માટે થઈ કાયદાના વિરુદ્ધ જઈ હવામાં 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રામોલ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પાટણ જિલ્લામાં દલિત સમાજના ભાનુભાઈએ સમાજના હિતમાં આત્મવિલોપન કરી અને સમાજ પાછળ શહીદ થયા બાદ ત્યારે સુરેન્દ્રનગરના લીમડી ખાતે ભાનુભાઈનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુડી ગામ ખાતે દીપડાએ એક ઈસમ ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ગરીબો માટે નિયમો દરેક જગ્યાએ અલગ હોય તેમ લાગી રહ્યું છે. આવું જ કંઈક બન્યું છે અમદાવાદના ઓડવ વિસ્તારમાં, જ્યાં ફૂટપાથ પર રહેતા લોકોને વગર નોટિસે બેઘર કરવામાં આવ્યા છે. મોદીએ તેમની મન કી બાત કાર્યક્રમમાં વિજ્ઞાન ક્ષેત્રે ભારતના યોગદાનને રેખાંકિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશને વિજ્ઞાન ક્ષેત્રે અનેક વિજ્ઞાનીઓને જન્મ આપ્યો છે. એક તરફ ગણિત શાસ્ત્રી બોધાયન, ભાસ્કર, બ્રહ્મગુપ્ત અને આર્યભટ્ટની પરંપરા છે. 4 માર્ચ એટલે નેશનલ સેફ્ટી ડે, તેને લઈને પીએમ મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે દુર્ઘટનાઓ માટે વાત કરતા કહ્યું હતું કે સુરક્ષા સાથે ના કરો મસ્તી, જિંદગી તો સુરક્ષિત. અને તેમણે કહ્યું હતું કે ભૂલ ના કરવા પણ દુર્ઘટના ઓછી થઈ શકે છે. બાદમાં પીએમ મોદીએ ગોવર્ધન યોજનાની વાત કરી હતી, તેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ગોબરનું ઉત્પાદન રોજ 30 લાખ ટન છે અને અનેક દેશો અવશિષ્ટનો ઉપયોગ કરે છે પરંતુ ભારતમાં નહીં. પીએમ મોદીએ મનની વાત દ્વારા જનતાને સંબોધિત કરી હતી અને મહાન ભૌતિક શાસ્ત્રી અને ભારત રત્ન સર સીવી રમણને યાદ કરતા પીએમ મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. દેવીના નિધન પર શોક વ્યક્ત કરતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે જણાવ્યું છે કે આ વાત સ્વીકારવી મુશ્કેલ છે કે આ દિગ્ગજ અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી ટકમાં લઈ જવાતો અંદાજિત 45 લાખ ઉપરાંત વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે 60 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્રીદેવીના અચાનક નિધનથી બોલિવૂડ સાથે આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. લોકોને ખબર પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદીથી લઈને દરેક વ્યક્તિએ અભિનેત્રીના મૃત્યુ પર શોક મનાવ્યો છે. અમિતાભ બચ્ચનની એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. શ્રીદેવીના નિધન પહેલા બિગ બીએ એક ટ્વીટ કરીને તેમાં લખ્યું હતું કે ન જાને ક્યું એક અજીબ સી ગભરાહટ હો રહી હૈ. રાજકારણી અને રાજ્યસભાના સાંસદ અમરસિંહ શ્રીદેવીને યાદ કરતા રડી પડ્યા હતા. અમરસિંહ શ્રીદેવીના મૃત્યુ પર તેમને યાદ કરી તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. સાબરકાંઠાનું ઈડર એક અસ્મિતાનો એક અમૂલ્ય ભાગ છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વોને કારણે આ અસ્મિતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે, જેને બચાવવા ઈડરના નગરજનો દ્વારા ઈડરગઢમાં બચાવ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. તાલુકાના ડાવસ ગામ ખાતે ગત 15 ફેબ્રુઆરીના રોજ એક યુવકને લાકડી અને ધોકાનો મૂઢમાર મારી તેની કરપીણ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ મામલે મૃતકના પિતા સહિત ગામના 30 થી વધુ પોલીસને રજૂઆત કરી હોવા છતાં પણ આ હત્યા આખોલા ગામના સરપંચે કરી હોવાના આક્ષેપ પરિવાર કરી રહ્યું છે. દેશના વડાપ્રધાન અને ગુજરાત સરકાર સ્વચ્છ ભારત અભિયાનની મોટી મોટી વાત કરી રહ્યા છે, ત્યારે આજે તમને એક એવું ગામ બતાવીશું કે તમે પણ જોઈને ચોંકી ઉઠો. ગામમાં ગંદકી તો છે જ, પરંતુ ગંદકીના લીધે લોકોને કેટલું નુકસાન વેઠવું પડે છે. ભરૂચના વાગરા ખાતેના તળાવમાંથી 25 વર્ષીય યુવાની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામ ખાતે શાળામાં ભણતા 3 વિદ્યાર્થીઓ બપોરની રિસેસના સમયે લઘુશંકા કરતા ગયા હતા. તે અચાનક માટી દસી પડતા 2 વિદ્યાર્થીઓના મોત થયા છે. બોલિવૂડમાં પોતાની સફળતાના પરચમ લહેરાવનાર અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ બોલિવૂડ સહિત સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે, ત્યારે પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના નેતાઓએ ટ્વિટર ઉપર શોક વ્યક્ત કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓક્ટોબરમાં પ્રસ્તાવિત ડે નાઇટ ટેસ્ટ મેચના આયોજન પર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તરફથી સકારાત્મક સંકેત મળ્યા છતાં આ મામલે પ્રશાસકોની સમિતિના વલણ પર બીસીસીઆઈની કડક પ્રતિક્રિયા આપી છે. સીએન્ડ ઓફ ડ્યુટીમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ, આપનો વાજ. નમસ્કાર.